ત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પૂર્વ આઈપીએસ અધિકારીએ હાઈકોર્ટમાં અરજી કરી છે. આજીવન કેદી સંજીવ ભટ્ટને જે રીતે સજા ફટકારવામાં આવી હતી ત્યારે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. તો આ અંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રિઝવાન શેખ જોડાઈ ગયા છે. જે રિઝવાન, જણાવશો આ અંગેની વધુ માહિતી શું મળી રહી છે? ચોક્કસથી કહી શકાય કે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને જે કસ્ટડિયલ ડેટના મામલે જામનગર સેશન કોર્ટે જે આજીવન કેદની સજા ફટકારી હતી તે સજાની સાથે તેઓ ખફા થયા હતા. તેમણે કોર્ટનો જે ચુકાદો છે સ્વીકાર કર્યો નહોતો. ત્યારબાદ સંજીવ ભટ્ટ દ્વારા આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં પડકારતી અરજી હાલ દાખલ થઈ ચૂકી છે, જેના પર દિવસોમાં હાથ ધરાશે. આગામી કયા જસ્ટિસની કોર્ટમાં તેની સુનાવણી થશે તે આગામી દિવસોમાં જોવા મળી શકે છે. અને હાઈકોર્ટમાં આ મામલાને લઈને શું સુનાવણી થશે, શું દલીલો થશે, શું પુરાવા રજૂ કરાશે અને હાઈકોર્ટ શું હુકમ આપી શકે છે તે આગામી દિવસોમાં લોકોને જોવા મળી શકે છે. આભાર રિઝવાન માહિતી આપવા માટે. અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આજીવન કેદની સજા સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. સંજીવ ભટ્ટે જામનગર સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે.